नमस्कार विद्यार्थी मित्रों, आपणे जे छे ए मनोविज्ञान अभ्यास क्षेत्रों में आपणे जोता हता बराबर। मनोविज्ञान जे छे अभ्यास क्षेत्रों बे प्रकारे छे, विकसित अने विकासशील बराबर। एम आपणे छे विकसित अभ्यास क्षेत्रों अंगे माहिती मेळवता हता बराबर। प्रायोगिक अने मनोमापन लक्षी जे मनोविज्ञान नो अभ्यास क्षेत्र छे ए विकसित क्षेत्र छे बराबर, जेमां जे छे प्रयोगो करवामां આવે છે મહદઅંશે મનુષ્ય ઉપર, અને જયારે મનુષ્ય ઉપર શક્ય ન હોય ત્યારે છે પ્રાણી ઉપર અભ્યાસ કરવામાં આવે છે। અને મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનમાં છે, આ મનોવિજ્ઞાન એક અભ્યાસ ક્ષેત્ર છે બરાબર, એટલે કે અભ્યાસ કરે છે। અને એમાં છે મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનમાં કોઈ પણ કસોટી દ્વારા છે આપણી જે અભિયોગ્યતા છે, અભિરુચિ છે, બુદ્ધિ, મનોવલણો, પૂર્વગ્રહ બરાબર, ટૂંકમાં જે વ્યક્તિત્વ ગુણો છે મનુષ્યના બરાબર, એનું માપન કરવા માટે જે કસોટીઓની રચના કરવામાં આવે છે એનો સમાવેશ મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે। આ ઉપરાંત કસોટીની રચના, કસોટીનું ગુણાંકન અને કસોટીનું અર્થઘટન પણ મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે બરાબર। હવે જે છે આપણે ચિકિત્સા મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન અને સલાહ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જોઈશું। તો ચિકિત્સા મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવી ચૂક્યા બરાબર, કે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં જે છે આ માનસિક રોગના નિષ્ણાંતો છે મનોવિકૃતિનું નિદાન કરે છે, ઉપચાર કરે છે એટલે કે સારવાર કરે છે બરાબર, અને આ ઉપરાંત છે એને અટકાવવા માટેના પ્રયત્નો કરે છે। તો હવે આપણે જોઈએ અસાધારણ મનોવિજ્ઞાન છે એ શું કાર્ય કરે છે। અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું છે। અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય શું છે કે કોઈ પણ માનસિક રોગના કારણો બરાબર, એક તો પ્રકારો, સૌથી પહેલા જે છે માનસિક રોગના પ્રકારો, માનસિક રોગના પ્રકારો જે છે એ એપીએ અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન છે બરાબર, આખી એક મનોવિજ્ઞાનના ક્ષેત્રે કાર્ય કરતી માનસિક રોગ નું વર્ગીકરણ કરતી એક મનોવૈજ્ઞાનિક સંસ્થા કહી શકાય બરાબર, જે અમેરિકામાં આવેલી છે। અને એના એમાં જે સભ્યો હોય છે, જે નિષ્ણાંતો હોય છે બરાબર, એ મનોવિકૃતિઓના લક્ષણો શોધે, એના પ્રકારો શોધે અને એના આધારે છે એક ગ્રંથ સ્વરૂપે DSM બહાર પાડવામાં આવે છે। અને DSM માંથી આ રોગ વિશે, જે તે રોગ વિશે એના લક્ષણો, કારણો અને પ્રકારો વિશે માહિતી આપવામાં આવેલી હોય છે બરાબર। તો અહીંયા જે છે માનસિક રોગના પ્રકારો હોય તેમાં સૌમ્ય મનોવિકૃતિ, તીવ્ર મનોવિકૃતિ, એવી રીતે જે છે શરીર ચેતાતંત્રની વિકૃતિઓ, આવી ઘણી બધી મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ બરાબર, આવી ઘણી બધી વિકૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે। પ્રકારો, લક્ષણો બરાબર, કોઈ પણ રોગ થવા પાછળ એના અમુક લક્ષણો દેખાઈ આવતા હોય, આપણને જે છે તાવ હોય, તાવ આવે તો તાવ કયા પ્રકારનો છે તો એના અમુક લક્ષણો હોય ચોક્કસ તાવના બરાબર। તો એવી જ રીતે કોઈ પણ મનોવિકૃતિ થાય છે તો એના ચોક્કસ લક્ષણો હોય છે। સામાન્ય લક્ષણોમાં જે જોઈએ આપણે તો મોટાભાગની મનોવિકૃતિઓમાં આવા જે છે લક્ષણો જોવા મળે, સતત માથાનો દુખાવો રહેવો, ઊંઘ ના આવી, બેચેની, સ્વભાવમાં ચીડિયાપણું, કુસમાયોજન બરાબર, આ જે છે એ બેઝિક લક્ષણો કોઈ પણ વિકૃતિની શરૂઆતના કહી શકાય। બધા જ લક્ષણો છે એ 3 થી 6 મહિના સુધી ચાલે, એટલે જે છે કોઈ પણ વિકૃતિ અથવા તો અસાધારણ વર્તનનો નિર્દેશ કરે છે એવું કહેવામાં આવે છે। કારણો, અસાધારણ વર્તન થવા પાછળના કારણો બરાબર કેવા પ્રકારના હોય શકે તો એક છે એ સામાજિક સાંસ્કૃતિક કારણો હોય શકે, સમાજમાંથી ઉત્પન્ન થતા બરાબર, આર્થિક કારણો, આર્થિક તંગીને કારણે મનોભાર વધે છે અને મનોભારને સામનો ન કરી શકનાર વ્યક્તિ આવી મનોવિકૃતિમાં સપડાઈ પડે છે બરાબર। આ ઉપરાંત છે સામાજિક સાંસ્કૃતિક આર્થિક કૌટુંબિક કારણો બરાબર, આવા ઘણા બધા કારણો હોય છે, માનસિક કારણો બરાબર, તો આવા ઘણા બધા કારણોને લીધે મનોવિકૃતિ અથવા તો અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે। આ બધા વિશેની જાણકારી અને માહિતી પ્રાપ્ત કરવાનું કાર્ય કોણ કરે છે? અસાધારણ મનોવિજ્ઞાનમાં કાર્ય કરતા નિષ્ણાંતો બરાબર। જ્યારે સલાહ મનોવિજ્ઞાને હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે। જ્યારે છે સલાહ મનોવિજ્ઞાનનું કાર્ય શું છે કે રોજબરોજની જે હળવી મુશ્કેલી હોય છે બરાબર, રોજિંદી સમસ્યાઓ કહી શકાય, બિઝનેસમાં ખોટ જવી, કુસમાયોજનના પ્રશ્નો હોય બરાબર, આવી જે છે રોજબરોજની મુશ્કેલી હોય, ભણવામાં મુશ્કેલી પડવી, વાંચેલું યાદ ન રહેવું, આવી બધી વિદ્યાર્થીઓની સમસ્યા હોય બરાબર, કે જે છે રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યા કે મૂંઝવણોમાં
લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે. આ કલા મનોવિજ્ઞાન છે એ કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે કે રોજબરોજની જે હળવો મનોભાર હોય છે બરાબર ટાઈમ મેનેજમેન્ટ ને લગતો અથવા તો જે તે એવો હળવા કોઈ પણ વિકૃતિ અથવા વિકૃતિ નહીં પણ હળવી જે કોઈ પણ સમસ્યાઓ હોય છે બરાબર એ સમસ્યાઓને સમસ્યાઓમાં લોકોને મદદ કરવી અને એમાંથી બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરે છે અથવા તો માર્ગદર્શન આપવાનું કાર્ય સલાહ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો સલાહકારો જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે અને આ છે સલાહના ક્ષેત્રમાં કામ કરતા લોકો હોય છે સલાહ મનોવૈજ્ઞાનિકો કે સલાહ કારો હોય એ બધા કેવા હોય છે તાલીમ પામેલા હોય છે. સામાન્ય જેને કોઈ સલાહ આપવામાં આવતી નથી અથવા તો આપણને ઘરમાં વડીલો દ્વારા કોઈ પણ માર્ગદર્શન આપવામાં આવે તો એને પણ સલાહનું સ્વરૂપ આપવામાં આવે છે. આ સલાહ છે એ એવી નહીં પરંતુ કેવી છે ઔપચારિક છે અને વ્યવસાયિક ધોરણે આ સલાહ કાર્ય પાર પાડવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો અને સલાહકારો તાલીમ પામેલા હોય છે તેઓ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓને તેની સમસ્યામાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે. એટલે સમસ્યાગ્રસ્ત જે વ્યક્તિઓ હોય છે રોજબરોજની મુશ્કેલીઓને કારણે જે હળવો મનોભાર ઉત્પન્ન થાય છે બરાબર એ મનોભારમાંથી રિલેક્સ થવા માટે એને મદદરૂપ થતા હોય છે અથવા તો આ બહાર લાવવા માટે જે છે એ સપોર્ટ પૂરો પાડતા હોય છે એવું જોવા મળે છે. તો ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમફિલ કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકાય. આ બધાને આપણે નિષ્ણાંતો જોયા બરાબર સલાહ મનોવિજ્ઞાનમાં છે સલાહ મનોવૈજ્ઞાનિક કે સલાહકાર બરાબર એ કામ કરી શકે છે. તો ચિકિત્સા મનોવિજ્ઞાનમાં કોણ કામ કરી શકે છે કે જે લોકો છે એમએ કરેલું હોય અને એમફિલ કરેલું આથી સાયકોલોજીમાં આવવું જોઈએ બરાબર. એમ એમફિલ કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકાય છે બરાબર. આમાં જો આપણે કાર્ય કરવું હોય તો આપણી પાસે બેઝિક ડિગ્રી છે અભ્યાસની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એમ એમફિલ બરાબર. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વારેવારે પૂછાય કે ચિકિત્સા મનોવિજ્ઞાનની છે વ્યવસાયિક અભિયોગ્યતા શું હોય છે અથવા તો વ્યવસાયિક ધોરણો જણાવો અભ્યાસના બરાબર. તો એ જે છે એમએ એમફિલ અથવા તો કયા નિષ્ણાંતો કામ કરી શકે છે જે લોકો એ છે એ ચિકિત્સા મનોવિજ્ઞાનમાં અસાધારણ મનોવિજ્ઞાનમાં એમએ એમફિલ કર્યું હોય એ લોકો જે છે એ આ ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. એમાં સૌ પ્રથમ છે બીએ માં સાયકોલોજી સબ્જેક્ટ ત્યારબાદ જે છે એમએ માં સાયકોલોજી સબ્જેક્ટ એમાં ખાસ કરી અને જે ચિકિત્સાત્મક હોય છે બરાબર ઔદ્યોગિક નહીં પરંતુ ચિકિત્સાત્મક ફિલ્ડમાં જે છે એમએ કરવાનું હોય છે અને ત્યારબાદ એ ફિલ્ડમાં એમફિલ થઈને આ ક્ષેત્રમાં જે છે નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકાય છે બરાબર. એમએ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ ને એમફિલ એટલે માસ્ટર ઓફ ફિલોસોફર બરાબર આવું થઈ શકે એનું ફૂલ ફોર્મ. માનસિક રોગની હોસ્પિટલો તથા હવે અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાંતોની સેવા લેવામાં આવે છે બરાબર. હવે જે છે આધુનિક યુગમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધતી ગઈ એમ એમ જે છે હવે માનસિક રોગની હોસ્પિટલો બરાબર જેમ જે શારીરિક રોગની હોસ્પિટલો હોય છે એવી રીતે માનસિક રોગની હોસ્પિટલો પણ જિલ્લા લેવલે અત્યારે અવેલેબલ છે અથવા તો સિવિલ હોસ્પિટલમાં એક વોર્ડ છે માનસિક રોગીઓનો હોય છે બરાબર કે ત્યાં જે છે લોકો પોતે આવા નિષ્ણાંતો છે એ પોતાની સેવાઓ આપતા હોય છે અને અન્ય હોસ્પિટલોમાં બરાબર વ્યંજનત્વ નિવારણ કરી ખાસ કરીને જે વ્યંજનત્વ નિવારણની હોસ્પિટલમાં જ્યાં જે હોસ્પિટલમાં આવું કાર્ય થતું હોય વ્યંજનત્વ નિવારણનું બરાબર ત્યાં જે છે એક સલાહકાર ને રાખવામાં આવે છે. આ ઉપરાંત જે છે એવી ઘણી બધી દરેક હોસ્પિટલમાં છે એક સલાહકારની નિમણૂક કરવામાં આવે છે બરાબર સારી એવી હોસ્પિટલમાં આવું જે આવું સ્થાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સલાહના ક્ષેત્રમાં સલાહકાર તરીકે કાર્ય કરવા માટે એમએ બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. સલાહના ક્ષેત્રમાં જો આપણે સલાહકાર તરીકે કાર્ય કરવું હોય તો એમએ બાદ જે છે એ શું કરવાનું કે સલાહકાર તરીકેનો અભ્યાસ કરવાનો બરાબર. કાઉન્સેલરની જે છે એ અભ્યાસની એક ડિગ્રી આવે છે બરાબર. તો એમાં ડિપ્લોમા ઘણી બધી એમએ બાદના ડિપ્લોમા ઘણી બધી ડિગ્રીઓ આવે છે બરાબર. એમાંથી કોઈ પણ એક ડિગ્રી આપણે પ્રાપ્ત કરી અને એ સલાહકાર તરીકે આપણે સેવાઓ આપી શકીએ છીએ. સ્વયંસેવી સંગઠનો સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા
सलाहकारोनी सेवा लेवामां आवे छे। स्वयंसेवी जे संगठनो होय एनजीओ कही शकाय बराबर। आ उपरांत एवा कोई पण राष्ट्रीय संगठनो होय सरकार अने सामाजिक संस्था द्वारा सलाहकारोनी सेवा लेवामां आवे छे। गुजरात सरकार द्वारा शुरू करवामां आवेली अभियम हेल्पलाइन तेमज केन्द्र सरकार द्वारा चलावती चाइल्ड हेल्पलाइन अने वृद्धो माटेनी हेल्पलाइन आना उदाहरणो छे। सामाजिक संस्थाओ अथवा तो एवा कोई पण संगठनो एमां जे छे अभियम हेल्पलाइन 181 बराबर। आ जे छे अभियम हेल्पलाइन नुं कार्य शुं छे के कोई पण घरेलू हिंसाने रोकवी बराबर, घरेलू झगड़ाने रोकवा। तो एमां जे छे जे पीड़ित स्त्री होय घणी वखत शुं थाय के दहेजना कारणे अथवा तो एवा कोई पण कारणोसर स्त्री ज्यारे परणीने जाय छे बराबर, महिला आजे छे ચોક્કસ મહિલા માટે તે હેલ્પલાઇન છે। તે 181 ઉપર જે છે તમ ફોન કરો એટલે આપણું લોકેશન સાથે એ લોકો આપણા ઘરે આવી અને કાઉન્સેલર હોય છે, એ કોન્સ્ટેબલ હોય છે બરાબર, એ લોકો ઘરે આવી અને જે તે પીડિત મહિલાને મદદ કરે છે, એના કુટુંબીજનો સાથે સલાહ પરામર્શ કરે છે અને કોઈ પણ મામલો જે છે એ શાંત પાડવાનું કાર્ય કરે છે બરાબર। અને આ ટૂંકમાં મહિલાને સુરક્ષાને લગતું જે છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ છે અને આ જે છે ઘણી સક્સેસફુલ બ્રાન્ચ છે બરાબર। આપણે અવારનવાર એવું જોતા હઈશું કોઈ પણ છેડતી બળાત્કાર બરાબર, ઘરેલુ હિંસા આવા બધા કિસ્સામાં જે છે આપણે પોતાની જાતનો એટલે કે મહિલા પોતાની જાતનો બચાવ કરવા માટે આવી જે છે હેલ્પલાઇનની મદદ લઈ શકે છે બરાબર। અને આની એક વિશેષતા એવી છે કે ઇમરજન્સી કોલ હોય તમારા ફોનમાં જે છે એ બેલેન્સ ન હોય નેટવર્ક ન હોય તો પણ જે છે એ તમે ફોન કરી શકો છો બરાબર, એટલે કે તમારું લોકેશન એમાં ટ્રેસ થાય અને તમે જ્યાં હોય ત્યાં આવીને તમારો બચાવ કરી શકે છે। અથવા તો એવી કોઈ પણ ઘરેલુ સમસ્યા હોય તો તમારા કુટુંબીજનો હોય એને સમજણ આપે, તમારામાં કઈ વર્તનમાં ફેરફાર કરવાની જરૂર હોય તો એવી સમજણ આપે, એટલે ટૂંકમાં જે છે એ સારી એવા પ્રયત્નો સાથે અભિયમ હેલ્પલાઇન સક્રિય છે। આ ઉપરાંત જે છે ચાઇલ્ડ હેલ્પલાઇન બરાબર, તો એમાં ઘણી વખત ચાઇલ્ડ હેલ્પલાઇનમાં શું થાય છે કે ઘણા માતા પિતાઓ હોય છે બાળકનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ હોતા નથી ગરીબીના કારણે બરાબર, તો એ જે છે બાળકોને બાળ મજૂરી કરાવવી અથવા તો બાળકોને ઘરમાંથી છોડી મૂકવા કાઢી મૂકવા અથવા તો ઘણી વખત અઈચ્છનીય બાળક હોય છે તો જ્યાં ત્યાં છોડી દેવું બરાબર, આવા બાળકોને જે છે ચોક્કસ સંસ્થામાં લાવી બાળકનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે। મહિલા હેલ્પલાઇન દ્વારા પણ જો કોઈ પણ રખડતી ભટકતી સ્ત્રીઓ મળે રસ્તે બરાબર, ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલી સ્ત્રી હોય તો એને જે તે સામાજિક સંસ્થાઓમાં પહોંચાડી અને એને જે છે એ પોતાના સન્માન સાથે જીવી શકે એ માટેની જે છે એનજીઓમાં મૂકે છે અને એનજીઓમાં એને છે ચોક્કસ વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે જેથી સ્ત્રી પોતાના પગભર થઈ શકે બરાબર। આ અહીંયા સુધીની જે છે એ આમાં ઘણા બધા નિષ્ણાંતો જોડાયેલા હોય છે અને ચાઇલ્ડ હેલ્પલાઇનમાં પણ જે છે બાળકોને પૂરતું પોષણ મળી રહે અથવા તો આવા જે અનાથ બાળકો હોય છે બરાબર, જેના જે છે તરછોડાયેલા બાળકો હોય છે પછીથી એના માતા પિતા વિશે આપણને કઈ માહિતી પ્રાપ્ત નથી થતી એવા બાળકોને જે છે એ ચોક્કસ સામાજિક સંસ્થામાં લાવી અને પૂરતું પોષણ મળી રહે, શૈક્ષણિક સવલતો મળી રહે, પ્રાથમિક સારવાર મળી રહે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને સરકારો દ્વારા વિવિધ યોજનાઓનો આ બાળકોને લાભ મળે છે એવું કહી શકાય છે। અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન બરાબર, કોઈ પણ વૃદ્ધોને જે છે ઘરમાંથી કાઢી મૂકે અથવા તો જે છે વૃદ્ધોને એના માન સન્માન નું અપમાન થાય બરાબર, હવાય માન સન્માન ગવાય એવા જે પ્રયત્નો કરતા હોય એવા લોકો વિરુદ્ધ જે છે એ કાર્યવાહી કરવામાં આવે અને આવા વૃદ્ધોને છે એ વ્યવસ્થિત રીતે સન્માન સાથે વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે આવું જે છે કાર્ય કરવામાં આવે છે। તો આજે છે ચિકિત્સા મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન અને સલાહ મનોવિજ્ઞાન બરાબર, એમાં ખાસ કરીને સલાહ મનોવિજ્ઞાનમાં છે આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે। તો હવે આપણે જોઈશું આગળ શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન બરાબર, આમાં શું કાર્ય કરવામાં આવે છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં। શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાના કારણો સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયાસો કરવા ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે। શાળાકીય મનોવિજ્ઞાનમાં શું કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને જે અભ્યાસમાં પડતી મુશ્કેલી હોય છે, કોઈ પણ વિદ્યાર્થીને અમુક સબ્જેક્ટ છે અઘરા લાગતા હોય બરાબર, તો કેમ લાગે છે અથવા તો અભ્યાસમાં પડતી મુશ્કેલી હોય છે, શાળાનું વાતાવરણ સુધારવું,
बराबर स्टाफ नी योग्य व्यवस्था करवी, निष्णातो नी सेवाओ लेवी बराबर, अथवा तो कोई पण एवा निष्णातो ना सेमिनार मार्गदर्शन गोठवू, आवो जे छे अभ्यास मां पड़ती मुश्किलीओ आवा प्रयत्नो द्वारा दूर करवामां आवे छे। अक्षमताओना कारणो समझवा, बराबर, कि कोई पण विद्यार्थी थी असक्षम छे तो एनी असमता शुं छे एना कारणो शोधवा अथवा तो समझवा, बराबर, केम के शिक्षक अथवा तो कोई पण आ शैक्षणिक मनोविज्ञान छे, बराबर, एनुं कार्य जे छे कि कोई पण बाळकना भविष्यने केळवुं। ज्यारे बाळक जे छे ई शाळामां आवे छे त्यारे एनामां रहेली अंदर सुषुप्त शक्तिओ होय छे, बराबर, एने उजागर करवानुं कार्य शाळा अने शाळा परिवारे करवानुं होय छे। तो एमां जे छे शैक्षणिक रीते जे लोको जोड़ायेला होय छे शैक्षणिक मनोविज्ञान में निष्णातो ई जे छे बाळकना अक्षमताना कारणो शोधवा अने तेनुं निराकरण करवुं, बराबर, कारणो शोधी एटले पछीथी एनुं निराकरण करे अने बाळकने जे छे व्यवस्थित केळवणी आपे छे। उपरांत शारीरिक मानसिक के अन्य प्रकारे पड़कारूप विशिष्ट बाळको माटे अलग प्रकारना शिक्षणनी व्यवस्था करवानुं कार्य करे छे। कोई पण बाळको जे छे शारीरिक मानसिक के कोई पण विशिष्ट प्रकारे जे छे पड़कारूप बाळको होय छे, बराबर, अवे अक्षमता धरावता बाळको होय छे एना माटे से एक विशिष्ट शिक्षणनी व्यवस्था करवामां आवे छे। एक अलायદા રૂમમાં એને ચોક્કસ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એવી કોઈ પણ વિશિષ્ટ પદ્ધતિ દ્વારા રસપૂર્વકની પદ્ધતિ દ્વારા, બરાબર, આ લોકોને જે છે અલગ વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવે છે એવા પ્રયત્નો કરવામાં આવે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો તથ્યો અને તારણોને લાગુ પાડે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન છે ઈ શું કરે, આ શાળાકીય મનોવિજ્ઞાનનું કાર્ય હતું, બરાબર, કે એમાં જે છે બાળકોની અક્ષમતાઓ ઓળખવી, અક્ષમ બાળકો હોય એને પોતાની છે અલગ વ્યવસ્થા કરવી અને આ ઉપરાંત જે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનું અને શોધવાનું અને દૂર કરવાનું કાર્ય કરે છે, બરાબર। તો હવે જે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, તો શૈક્ષણિક મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે કે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો તથા તેના તથ્યો તારણોને લાગુ પાડે છે। શિક્ષણ ક્ષેત્રે શું કરે, દાખલા તરીકે છે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે અભિસંધાન દ્વારા શિક્ષણ અથવા તો કારક અભિસંધાનથી શિક્ષણ જે છે આપણે પ્રાપ્ત કર્યા હોય બાળકો પાસે તો કેવી રીતે આપણે શીખવાડી શકીએ કે પ્રબલન દ્વારા, બરાબર, તો પ્રબલન છે એ વિધાયક અને નિષેધાત્મક બે પ્રકારનું હોય છે। બાળકોનું વર્તન જો છે યોગ્ય હોય આપણે જે પ્રવૃત્તિ કરાવતો એમાં બાળકનું વર્તન છે એ શ્રેષ્ઠ કક્ષાનું હોય તો એને સરસ વેરી ગુડ આવા શબ્દો દ્વારા જે છે પ્રોત્સાહક શબ્દો દ્વારા અથવા તો કોઈ પણ ભેટ દ્વારા, બરાબર, એટલે કોઈ પણ મેડલ આપીને અથવા કોઈ પણ વસ્તુ આપીને આપણે એના વર્તનને છે અસરકારક બનાવી શકાય એટલે કે ફરી વખત એવું વર્તન કરે એ માટે આપણે પ્રેરણા આપી શકીએ, બરાબર, શિક્ષક તરીકે। તો આ જે છે એ સિદ્ધાંત શેનો છે હકીકતમાં મનોવિજ્ઞાનનો છે પણ શિક્ષણ ક્ષેત્રે એને લાગુ પાડવામાં આવે છે। આ ઉપરાંત છે ઈ શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ બાળકોને વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે, બરાબર। શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં છે એ શું કરવામાં આવે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનને જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે, દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખવામાં આવે અને આ પ્રકારે શાળાકીય વાતાવરણ જે છે ક્રિએટ કરવામાં આવે, બરાબર, આખું વાતાવરણ છે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, સર્વાંગી વિકાસ ટૂંકમાં થાય એ માટેનું એક દ્રષ્ટિકોણ કેળવે છે। આ ઉપરાંત છે બાળકોના વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં, બરાબર, બાળકોની વૃદ્ધિ થાય માત્ર ને માત્ર જે છે ચાર દિવાલો વચ્ચે અને ઓરડામાં મેળવાતું શિક્ષણ નહીં પણ બાળક ખરા અર્થમાં કેળવાય એટલા માટે શારીરિક શિક્ષણ, આ ઉપરાંત જે છે સંગીતના વિષયો, કલાના વિષયો, બરાબર, અને અથવા તો ઇતર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે, શાળામાં જે છે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો જે છે એ દેશ લેવલના કોઈ પણ વિશિષ્ટ દિવસ હોય, બરાબર, એની ઉજવણી કરવામાં આવે, બાળકો એમાં ભાગ લેતા થાય, મેનેજમેન્ટ કરતા થાય ત્યારે જે છે એ એક છે વૈજ્ઞાનિક અથવા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી શિક્ષણનો જે છે સર્વાંગી વિકાસ થઈ હોય એમ કહેવાય અથવા તો બાળકના વૃદ્ધિ અને વિકાસ, બરાબર, વૃદ્ધિ એટલે કે બાળકનો જે છે એ શારીરિક વિકાસ યોગ્ય પ્રમાણમાં થાય એ માટે શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે,
फोलिक एसिड बराबर बाळकोने जे छे हिमोग्लोबिन नु प्रमाण नु स्तर जळवाई रहे अने पोषण युक्त रहे बराबर बाळ एटला माटे छे हिमोग्लोबिन नी गोळी पछी जे छे शारीरिक आरोग्य तपास कार्यक्रम बराबर अथवा तो सप्ताह उजवामां आवे छे तो एमां छे शारीरिक तपास साथे साथे मानसिक तपास पण हवे करवामां आवे छे तो आ वृद्धि विकासना एक कार्यक्रमो कही शकाय शिक्षण नु आयोजन करने कार्य आ शाखा करे छे शिक्षण ने असरकारक बनावु योग्य पद्धतिओ द्वारा बाळक ने चारित्र अने व्यक्तित्व ने संतुलित सर्वांगी विकास करवामां मदद करवानु कार्य आ शाखा करे छे बराबर बाळक ने जेसे ई असरकारक शिक्षण बनावु एटले के बाळको जेसे योग्य रस लईने अभ्यास नी प्रवृत्ति तरफ आगळ वधे बराबर ए माटे पछी योग्य पद्धतिओ एटले के मात्र गोखणियुं ज्ञान के परंपरागत ज्ञान नही परंतु विशिष्ट इंस्ट्रूमेंट नो उपयोग करवो टीएलएम जेसे बराबर के एमां जेसे शैक्षणिक साधनों विशिष्ट कोईपण बाबतो जेसे बाळकोने शीखवाडवी होय तो रमत गमत द्वारा शीखवाडवी बराबर एटले टूंकमां एनी के एनो जे सर्वांगी विकास थाय ए माटेना प्रयत्नो करवानुं कार्य आ शाखा करे छे शैक्षणिक मनोवैज्ञानिको अने शाळा मनोवैज्ञानिको शाळा संचालको विद्यार्थी शिक्षको अने वालीओने शिक्षण बाबते मददरूप थाय छे जे शैक्षणिक मनोवैज्ञानिको होय अने शाळाकीय मनोवैज्ञानिको होय कोने मददरूप थाय एक तो जे छे शाळा साथे जोडायेला व्यक्तिओ होय एमां विद्यार्थी वाली अने शिक्षक बराबर आ त्रणेयनुं परस्पर संकलन छे खूब जरूरी छे एटले एने जे छे ई मददरूप थाय छे तेओना प्रश्नोने उकेले छे अने मनोवैज्ञानिक कसोटीओ अने जुदी जुदी पद्धतिओना उपयोग द्वारा तेना તેઓને આ ક્ષેત્રે ઉભા થતા પ્રશ્નો ઉકેલવામાં મદદ કરે છે બરાબર કે આ લોકો જે મનોવૈજ્ઞાનિકો છે એ આવા શિક્ષકોના પ્રશ્નો વાલીના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે બરાબર શાળાને લગતા પ્રશ્નો હોય છે એ ઉકેલવામાં મદદ કરે છે અને એ પણ જે છે એ મનોવૈજ્ઞાનિક કસોટીનો એમાં ઉપયોગ કરે છે દાખલા તરીકે આપણને એમ થાય કે માં કેવી રીતે મનોવૈજ્ઞાનિક કસોટી તો કોઈ પણ બાળક જે છે બરાબર તો એની અભિયોગ્યતા શું બુદ્ધિઆંક કેટલો છે માનસિક સ્વાસ્થ્ય કેવું છે એ માપન માટે એ જે છે ઈ મનોવૈજ્ઞાનિક કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાંતોની સેવા લેવાનું પ્રમાણ વધ્યું છે જેઓ શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું પણ કાર્ય કરે છે છેલ્લા ઘણા વર્ષોમાં જે છે ઈ આવી નિષ્ણાંતોની સેવા લેવાનું કાર્ય વધ્યું છે અને જેમાં જે કેન્દ્રીય લેવલની જે શાળા હોય છે બરાબર કે જે આર્મી મેન હોય છે એમના બાળકો માટેની સ્પેશિયલ જે શાળા હોય છે બરાબર આવી શાળાઓમાં પહેલેથી જે સલાહકારો રાખવામાં આવતા હતા પરંતુ હવે જે છે એ એક શિક્ષણનો ટ્રેન્ડ બની ગયો છે ત્યારે દરેક લોકો જે છે પોતાની શાળાનું શૈક્ષણિક વાતાવરણ સુધારવા માટે આવા નિષ્ણાંતોની સલાહ લે છે અને શિક્ષકોને તાલીમ આપવાનું પણ કાર્ય જે છે આ સલાહ મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે એટલે શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો જે છે ઈ કરતા હોય છે એવું જોવા મળે છે હવે જે છે આપણે શાળાકીય મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવી બરાબર કે જેમાં છે વિદ્યાર્થીઓને લગતી મુશ્કેલીઓનો સમાવેશ થાય છે અને નિષ્ણાતો દ્વારા એનો ઉકેલ કરવામાં આવે છે હવે જોઈએ સંગઠન લક્ષી મનોવિજ્ઞાન બરાબર સંગઠન લક્ષી મનોવિજ્ઞાન એટલે શું સંગઠન લક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગના ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી તેમની કાર્યક્ષમતા વધારવી મનોવૈજ્ઞાનિક સંતોષ તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે આજે છે સંગઠન લક્ષી મનોવિજ્ઞાન એટલે શું એક પ્રકારનું જે છે ઈ સંગઠન હોય બરાબર કોઈ પણ કર્મચારી હોય જ્ઞાતિઓના આવા સંગઠન હોય કોઈ પણ વિદ્યાર્થીઓના સંગઠન હોય બરાબર અથવા તો જે છે ઉદ્યોગમાં કર્મચારીઓના સંગઠન હોય આવું જોવા મળે છે તો સંગઠન લક્ષી મનોવિજ્ઞાન નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે ઉદ્યોગના ક્ષેત્રમાં કરવામાં આવે છે બરાબર ઉદ્યોગોમાં છે ખાસ આ સંગઠન લક્ષી મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે એમાં ખાસ કરીને કર્મચારીઓની ભરતી કરવી કયા કામ માટે કયો કર્મચારી યોગ્ય છે બરાબર એને લાયકાત પ્રમાણે શું કરવામાં આવે ભરતી કરવામાં આવે આ ઉપરાંત જે છે ઈ તેમની કાર્યક્ષમતા વધારવી વિવિધ તાલીમો દ્વારા જે છે ઈ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવી જેનાથી ઈ છે ઉદ્યોગોનું ઉત્પાદન વધી શકે મનોવૈજ્ઞાનિક સંતોષ બરાબર કે કર્મચારી છે આ સંસ્થામાં કામ કરે છે જે તે ઉદ્યોગમાં કામ કરે છે તો શું ઈ માનસિક રીતે સેટિસ્ફાઈડ છે તો એ માટેના પ્રયત્નો કરવા બરાબર
જેમ જોમ જુસ્સો વધારવો એટલે કે એનો જે છે જુસ્સો વધારવો કે જે ઉત્સાહથી કામ કરે છે બરાબર એને પ્રેરક બળ પૂરું પાડવું અને એને એ જ ઉત્સાહ અથવા બમણા ઉત્સાહથી કામ કરે એ માટેના પ્રયત્ન કરવા થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે બરાબર થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે અચાનક જે છે કોઈ પણ અકસ્માત સર્જાય તો કોઈ પણ કર્મચારી સતત ભય નીચે કાર્ય કરતો તો એની કાર્યક્ષમતા ઉપર વધારે અસર પડે છે એટલા માટે છે કર્મચારી સુરક્ષિત સ્થળે કાર્ય કરે એ પણ ખૂબ જરૂરી છે ઉપરાંત જે છે એ થાક નિવારણ બરાબર કોઈ પણ વ્યક્તિ પાસે જે છે એટલું કામ લેવામાં ન આવે કે એની શારીરિક અને માનસિક ક્ષમતા જે છે એ એકદમ લો લેવલની થઈ જાય બરાબર પરંતુ જે અમુક અમુક સમયે વિશ્રામ આપવો અને વિશ્રામની પ્રવૃત્તિઓમાં એને મનગમતી પ્રવૃત્તિઓ અંદર જે છે સામેલ કરવી આવા પ્રયત્નો કરવામાં આવે છે કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણેની કાર્યની ફાળવણી મહત્વની બાબત છે કર્મચારીની જયારે પસંદગી કરવામાં આવે અથવા તો નિમણૂક કરવામાં આવે ત્યારે યોગ્ય વ્યક્તિની પસંદગી અને વ્યક્તિને એની યોગ્યતા પ્રમાણે કામ મળી રહે એ બાબત ખૂબ મહત્વની છે કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો તેના વલણો તેઓ અભિયોગ્યતા અભિરૂચિ ગમાણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે કર્મચારીના જે વ્યક્તિત્વ ઘટકો હોય છે બરાબર એના વ્યક્તિત્વના જે ગુણો હોય છે એ એના વલણો બરાબર વ્યક્તિનું કર્મચારી જે સંસ્થામાં જોડાય છે તો એનું વલણ કઈ દ્રષ્ટિકોણનું છે તેઓ અભિયોગ્યતા બરાબર તેઓ અને એની જે અભિયોગ્યતા હોય એનામાં રહેલી જે સુષુપ્ત શક્તિ હોય છે અભિરૂચિ ગમાણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે એટલે જે કર્મચારીને જે કામ ગમતું હોય અથવા તો એને જેમાં અભિયોગ્યતા હોય એવું કામ સોંપવામાં આવે તો ઉદ્યોગોમાં જે છે ઉત્પાદન વધારી શકાય છે અને તે જ પ્રમાણે કાર્યસ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ અસર કરે છે આ પ્રમાણે જે છે ઈ જે ઉદ્યોગનું અથવા તો કામનું જે વાતાવરણ હોય છે બરાબર ભૌતિક વાતાવરણ જો એકદમ જે ઘોંઘાટયુક્ત વાતાવરણ હોય અંધારાવાળું વાતાવરણ હોય તો વ્યક્તિની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર થાય છે પરંતુ એકદમ પ્રફુલ્લિત વાતાવરણ હોય તો વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે છે આ ઉપરાંત જે છે મનોવૈજ્ઞાનિક વાતાવરણ બરાબર ખાસ અસર પહોંચાડે છે મનોવૈજ્ઞાનિક વાતાવરણમાં એટલે શું કે વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથેના સંબંધો કેવા છે વ્યક્તિને એના ઉપરી અધિકારી સાથેના સંબંધો કેવા છે બરાબર તો જો એ સંબંધો સારા હોય બરાબર લાગણીના સંબંધો હોય તો જે છે વ્યક્તિની કાર્યક્ષમતા આપમેળે વધે છે પરંતુ જો આવા સંબંધો સતત જે છે ઉપરી અધિકારી દ્વારા છે એને તરછોડવામાં આવતો હોય અથવા તો જે છે એને સતત જે કંઈક ને કંઈક સૂચનાઓ આપવામાં આવતી હોય વધારે પડતી બરાબર તો જે છે વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર નકારાત્મક અસર પડે છે આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતાઓ પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું અને તેમના માટે કલ્યાણ યોજના તથા સામાજિક સાંસ્કૃતિક રમતગમત પ્રવૃત્તિના આયોજન દ્વારા કાર્ય અને કાર્યક્ષમતા અને કર્તૃત્વ વધારવું તે આ ક્ષેત્રનું કાર્ય છે બરાબર આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કર્મચારીઓ પાસેથી કાર્ય લેવું કે કોઈ પણ કર્મચારી પાસેથી છે એ વધારે પડતા પ્રમાણમાં કેવી રીતે કાર્ય લઈ શકાય અથવા તો તેમના માટેની કલ્યાણ યોજના બનાવવી બરાબર કલ્યાણ યોજના બનાવવી એટલે શું કે કર્મચારી છે કોઈ પણ એવા ભારે ઉદ્યોગોમાં કામ કરતા હોય બરાબર કે ત્યાં છે જીવનું જોખમ વધતું હોય તો ત્યારે જે છે એના માટે કલ્યાણ યોજનાઓ એટલે ચોક્કસ વીમા યોજનાઓ રાખવી આ ઉપરાંત જે છે એમના જે સંતાનો હોય છે બરાબર એ સંતાનોને ભણવા માટેની અથવા તો પ્રાથમિક જે સારવાર મળે એ માટેની જે છે ઓફરો રાખવામાં આવતી હોય છે ઉપરાંત સામાજિક સાંસ્કૃતિક રમતગમતની પ્રવૃત્તિઓ બરાબર કર્મચારીઓને જે છે અમુક સ્પેશિયલ દિવસોમાં અમુક દિવસો હોય છે બરાબર દાખલા તરીકે સંસ્થા હોય તો એનો સ્થાપના દિવસ હોય ત્યારે બધા કર્મચારીને ફેમિલી સાથે બોલાવી અને જમણવાર કરવું અથવા તો એવી કોઈ પણ સામાજિક સાંસ્કૃતિક રમતો રમાડવી બરાબર કે જેનાથી છે લોકો એકબીજા સાથે સંપર્કમાં આવે અને તાદાત્મ્ય વધે છે બરાબર અને હકારાત્મકતાની એક લાગણી પેદા થાય છે અને આવી રીતે કાર્યક્ષમતા કર્તૃત્વ વધારવું આ ક્ષેત્રનું કાર્ય છે માનવ સંસાધન વિકાસ ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોની ભરતી તાલીમ અને વગેરે બાબતોમાં કાર્ય કરે છે માનવ સંસાધન વિકાસ ક્ષેત્ર છે ઈ કર્મચારીઓની તાલીમ ભરતી અને વગેરે બાબતોમાં કાર્ય કરે છે ઔદ્યોગિક મનોવિજ્ઞાન સંગઠન લક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપન વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે આપણે જે છે આ જે તે ઔદ્યોગિક સ્પેશિયલ મનોવિજ્ઞાન આવે છે બરાબર તો એના એમાં જે છે આપણે અભ્યાસ કરી અને આમાં જે છે નિષ્ણાત તરીકે સેવાઓ આપી શકીએ છીએ મોટાભાગનું
उद्योग गृहो ह्यूमन रिसोर्स डेवलपमेंट विभाग अगत्य उपयोगी विभाग बनी रह्यो छे। बराबर उद्योगों में जुदा जुदा विभागों हो एचआरडी विभाग जैसे खूब महत्व बनी रह्यो छे। कर्मचारी मैनेजमेंट करवानुं होय छे ये आ विभाग में जतुं होय छे। बराबर एटले अत्यारे जैसे ट्रेंड में छे एवुं कही शकाय छे। बराबर आज आपणे आ विकास लक्ष्य विकसित क्षेत्रों से एमां प्रायोगिक मनोविज्ञान मनोमापन लक्ष्य मनोविज्ञान चिकित्सा मनोविज्ञान असाधारण मनोविज्ञान सलाह मनोविज्ञान शाळाकीय शैक्षणिक मनोविज्ञान संगठन लक्ष्य मनोविज्ञान विषय माहिती मेळवी। हवे जे समाज लक्ष्य मनोविज्ञान व्यक्तित्व मनोविज्ञान बराबर एना विषय आपणे आवता लेक्चर में माहिती मेळवीशुं। आभार।